જો ક્રિકેટ નો ક્રેઝ વધવાનો છે, કારણ કે જેવી રીતે આઈપીએલ શરૂ થઈ છે, પેલા કેવું હતું કે લોકોનો એક જ એમ હતું કે ઇન્ડિયા રમવા માટે, હજુ પણ ઇન્ડિયા રમવા માટે હી એમ હોવું જોઈએ લોકોને, પણ જેવી રીતે આઈપીએલ આવી છે લોકોને વધારે ઓપોર્ચ્યુનિટી મળે છે ટોપ લેવલ પર રમવા માટે, અને પછી ડોમેસ્ટિક ક્રિકેટ પણ જે સ્ટ્રક્ચર છે એ વધી ગયું છે સારી રીતે, પ્રોફેશનલિઝમ બહુ આવી ગયું છે, તો જેટલી જેટલા જેટલી વધારે ઓપોર્ચ્યુનિટી ટોપ લેવલ પર છોકરાઓને રમવા માટે મળશે એટલું ક્રેઝ વધશે. એ જ તમે જોઈ રહ્યા છે આ જિલ્લામાં જે ક્રેઝ જોવા મળી છે કે 108 ટીમ, દરેક ટીમમાં 11 પ્લેયર અને પાછા જે હેલ્પ કરવા વાળા છે, તો કેટલા બધા લોકો છે જેઓ ક્રિકેટ રમવા માંગે છે. હજુ પણ જોઈએ અહીંયા કેટલા બધા લોકો મેચ જોવા આવે છે, અને ટંકારિયા બહુ ફેમસ છે કે રશીદ પટેલ પણ અહીંયા બહુ રમતા હતા, અમારો ભાઈ યુસુફ પઠાણ પણ અહીંયા એક ટુર્નામેન્ટ રમવા આવી આવી ગયો છે, બહુ બધા લોકો આવી ગયા છે. તો એ આ એવી જગ્યા છે જ્યાં બહુ બધા છોકરાઓ રમે પ્રેક્ટિસ માટે પણ, અને એ લોકોની પ્રેક્ટિસ માટે પણ બહુ સારું છે. તો આ જે ક્રેઝ છે એ હજુ વધવાનો છે. ઉત્તરના યુવા ક્રિકેટર ખબર હશે હમણાં બહુ સારો યંગસ્ટર છે લુકમાન મેરીવાલા, એ પણ આસપાસના ગામમાં જ એ જન્મ્યો છે અને એ અહીંથી આગળ વધ્યો છે, વડોદરા માંથી રમી રહ્યો છે. મુનાફ છે, સલીમ વેરાગી જે મારી પાછળ ઉભો રહ્યો છે એ મારી જોડે રણજી ટ્રોફી રમી ચુક્યો છે. તો બહુ બધા છોકરાઓ છે, બહુ બધા ટેલેન્ટ છે. હોપફુલી મારી આગળ જેને ઉમ્મીદ એ છે કે જેટલા પણ સારા છોકરાઓ અહીંથી આવે એ લોંગ ટાઈમ માટે રણજી ટ્રોફી અને એના કરતા આગળ રમે. એ જયારે એવું થશે તો તમારા લોકો માટે, જે ગામના લોકો છે એ લોકો માટે પણ એક ગર્વની વાત થશે, પણ એમની ફેમિલી માટે પણ બહુ સારું. ઓકે.